દેશભક્તિમાં મગ્ન થયો બોટાદ જિલ્લો. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. તિરંગા યાત્રામાં રાષ્ટ્રભક્તિના ગીતોની ધૂન વગાડતા પોલીસ બેન્ડ અને અશ્વદળ આકર્ષણનું કેન્દ્ર બન્યા. બોટાદ શહેરમાં વંદે માતરમ, ભારત માતા કી જયની ગૂંજથી સમગ્ર માહોલ દેશભક્તિમય થયો. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત બોટાદ શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. બોટાદ માર્કેટિંગ યાર્ડથી શરૂ થયેલી આ યાત્રાનું પ્રસ્થાન બોટાદ જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર જીનસી રોય દ્વારા કરાવવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રા હવેલી ચોક થઈ સરકારી હાઈસ્કૂલ ખાતે સંપન્ન થઈ હતી. આ યાત્રામાં રાષ્ટ્રભક્તિના ગીતોની ધૂન વગાડતા પોલીસ બેન્ડ અને અશ્વદળ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વતંત્રતા પર્વના અવસરે 13-15 ઓગસ્ટ 2023 દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, ત્યારે બોટાદ શહેરમાં વંદે માતરમ, ભારત માતા કી જય ની ગૂંજથી સમગ્ર માહોલ દેશભક્તિમય થયો હતો. આ તિરંગા યાત્રામાં બોટાદની વિવિધ શાળાઓ તથા કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો, વિવિધ શાળાઓના બેન્ડ, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ, પોલીસ અને હોમગાર્ડના જવાનો, આંગણવાડી કાર્યકર્તા બહેનો, આરોગ્ય કર્મીઓની અલગ અલગ ટુકડીઓ સામેલ થઈ હતી. આ તિરંગા યાત્રામાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ વિરાણી, બોટાદના ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણા, અગ્રણી શ્રી પ્રેરકભાઈ શાહ, શ્રી મયુરભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષયભાઈ બુદાનિયા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કિશોરભાઈ બલોલિયા, એપીએમસી ચેરમેન શ્રી મનહરભાઈ માતરિયા, એપીએમસી ઉપપ્રમુખ છનાભાઈ કેરાલિયા, અગ્રણી શ્રી ગોળાભાઈ રબારી સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ બોટાદવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. બોટાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજરોજ માર્કેટિંગ યાર્ડથી લઈ અને સરકારી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ સુધી બોટાદ શહેરના મુખ્ય બજારોમાંથી તિરંગા યાત્રા પસાર થાય એ રીતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોટાદના પ્રજાજનો, વિવિધ એસોસિએશન, પોલીસનું બેન્ડ અને બીજા પ્રાઇવેટ અન્ય બેન્ડ, શાળાના વિદ્યાર્થીઓ એમ સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને આજે સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ તમામ બોટાદવાસીઓને હું બોટાદ જિલ્લા પોલીસ વતી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.